નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. દર્શક મિત્રો, 2011 નું વર્ષ, સદીનો આ બીજા દશકાનો પહેલું વર્ષ, ને સૌ કોઈ રાહ જોતું હતું કે કેટલીક એવી ઘટનાઓ બને કે જ્યારે સૌ કોઈનું આકર્ષણ તેની વચ્ચે ટંકાયેલું રહ્યું. પરંતુ આ આકર્ષણની વચ્ચે કેટકેટલી એટલી બધી ઘટનાઓ બની કે જ્યાં આકર્ષણની જગ્યાએ તમામનું આકર્ષણ નેગેટિવ બાબતો પર વધારે જોવા મળ્યું. ચાહે તે પોલિટિક્સની વાત હોય, હોનારતની વાત હોય, કે ચાહે પછી કુદરતી ઘટનાઓની વાત હોય. જાપાનથી લઈને તમામ જગ્યા પર ક્યાંક સુનામી અને ભૂકંપનો કહેર જોવા મળ્યો, તો કેટલીક જગ્યા ઉપર ખાસ આપણને સરમુખત્યારોનો વિરોધ જોવા મળ્યો. તેની સાથે સાથે ક્યાંક રાજકારણ તો હંમેશા ગરમાયેલું જોવા જ મળે. અને પણ જ્યારે લોકશાહી દેશ અને ભારત દેશની જ્યારે વાત આવે, ત્યારે હંમેશા ઉટપટાંગ વાતો થવી અને સ્ટેટમેન્ટ થવા તે ક્યાંક ઓળખ બની હોય છે. અને આ જ ઓળખ આપણા રાજનેતાઓની પણ ક્યાંક તમામ જગ્યાએ ટંકાઈ ચૂકી છે. પરંતુ 2011 વર્ષની અંદર કેટલીક એવી ઘટનાઓ બની કે જેમાં સૌ કોઈ, મીડિયા પણ આવી ગયા, લોકો પણ આવી ગયા અને નેતાઓ પણ આવી ગયા, સૌ કોઈ તેમાં રચ્યા પચાવ્યા. આવી જ કેટલીક ઘટનાઓ વિશે ખાસ આજે વાત કરવી છે અને 2011 લેખાજોખા પર ખાસ એ ચર્ચા કરીશું. આજે અમારી સાથે નોટ ઇન સ્ટુડિયો પરંતુ અમારા આયોજન હેઠળ અત્યારે વિદ્યુતભાઈ ઠાકર ઉપસ્થિત છે, જેઓ જાણીતા વિશ્લેષક પણ છે. વિદ્યુતજી, આપનું સ્વાગત છે અને ખાસ આ શોમાં ભાગ લેવા માટે અત્યારે વિદ્યુતજીની સાથે દેવેન્દ્રભાઈ પણ હાજર છે કે જેઓ પણ આજે અમારી સાથે રાજકીય વિશ્લેષણ કરવાના છે. દેવેન્દ્રજી, આપનું પણ સ્વાગત છે. અને ઉપરાંત યંગસ્ટર્સ અને ખાસ કરીને ક્યાંક કંઈક યુવાન તરીકે ખૂબ જ ઉભરી આવેલા એન્ટરપ્રેન્યોર તરીકે અમારી સાથે અત્યારે રુઝાન ખંભાદા પણ ઉપસ્થિત. રુઝાનજી, આપનું પણ સ્વાગત છે. સૌથી પહેલા દર્શક મિત્રો, જ્યારે વિકાસની વાત આવે ત્યારે હંમેશા આખા વિશ્વની અંદર, હંમેશા અત્યારેથી કેટલાક છેલ્લા કેટલાક વર્ષોથી હમણાં ગુજરાતનું નામ હંમેશા કેટલીક જગ્યાઓ પર હંમેશા ચમકતું જોવા મળે છે. ગુજરાતના વિકાસની વાતો તમામ જગ્યાએ ચર્ચાતી હોય છે. રુઝાનજી, આપની સાથે ખાસ એ ચર્ચા કરું છું, ગુજરાતનો વિકાસ પર્સનલી રુઝાન ખંભાતાને કેવું લાગે છે? આપણે જે આપણા જે બેઝિક ફંડામેન્ટલ જે આપણે સ્ટ્રોંગ કર્યા છે ઇન ટર્મ્સ ઓફ, આઈ મીન આઈ કમ ટુ ધેટ. સો આઈ મીન આઈ સી અ બ્રાઇટ ફ્યુચર ફોર ગુજરાત એન્ડ ઇટ ઇઝ રાઇટલી સેડ કે ગુજરાત ઇઝ અ ગ્રોથ એન્જિન ઓફ ઇન્ડિયા, એમાં કોઈ ડાઉટ નથી. વન ઓફ ધ રીઝન્સ બિંગ દેટ કે ઇટ ઇઝ અ ગ્રોથ એન્જિન, કારણ કે આપણે જે વર્ષોથી યુ નો વી આર મૂવિંગ, વી આર ટેકિંગ સ્ટેપ્સ ટુવર્ડ્સ ગ્રોથ એઝ ગુજરાત એન્ડ વી હેવ લોટ ઓફ યુ નો ગ્રોથ કેર થાય વેન ધેર ઇઝ વેર ઇઝ અ સ્પેસ ઓર ઇમ્પ્રુવમેન્ટ ફોર ગ્રોથ, યુ નો ગ્રોથ અદરવાઇઝ દેટ કમ સેચ્યુરેશન. લાઈક લેટ્સ ઇફ યુ ટોક ઓફ અધર્સ સિટીઝ લાઈક મે બી બોમ્બે ઓર ઇફ યુ ટોક ઓફ સ્ટેટ્સ લાઈક મહારાષ્ટ્ર, યુ નો એ લોકોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓવરબર્ડન થઈ ગયું છે જે આપણું ગુજરાત નથી થયું. એટલે ઇન ટર્મ્સ ઓફ ઇફ યુ ટોક ઓફ લેન્ડ, વી હેવ ઇનફ લેન્ડ, મે બી ફાર્મ લેન્ડ કન્વર્ટેડ, ગોચર નોટ ગોચર એ બધું આપણે એમાં અત્યારે ના પડીએ. બટ યુ નો સો ધીઝ થિંગ્સ વી હેવ ઇનફ અધર રિસોર્સિસ. ધ બેસ્ટ થિંગ વિચ ગુજરાત ડેડ વોઝ ધેટ વી હેવ જનરેટેડ લોટ ઓફ પાવર ઇન એની બિઝનેસ. યુ નો પાવર ઇઝ અ મેઇન થિંગ, નોટ જસ્ટ પાવર ઇન ટર્મ્સ ઓફ મીન ઇલેક્ટ્રિસિટી ઓર સો, બિકોઝ એની એની યુનિટ, એની ઇન્ડસ્ટ્રી થ્રાઇવ્સ ઓન ઇટ. Any industry, any unit thrives on land. You know, so આજે આપણા બેઝિક સ્ટ્રોંગ ફંડામેન્ટલ્સ ક્લિયર છે એટલે આઈ સી અ લોંગ રન. બિલકુલ, ગુજરાતના વિકાસ વિશે કદાચ અત્યારે કોઈને પૂછે એટલે કદાચ તમામ વસ્તુને કન્ટ્રી ઓફ ઇન્ડિયા. બટ વોટ યુ પર્સનલી બિલીવ અબાઉટ ધ પોલિસી કે જે રીતે ગુજરાતને મૂકવામાં આવી? હું તમને કહું, પોલિસી સૌથી પહેલા આઈ વુડ લાઈક ટુ સે કે એઝ વી ગુજરાતીસ, યુ નો વી હેવ અ એન્ટરપ્રિન્યોરિયલ સ્પિરિટ. ઓકે, એક એક્ઝામ્પલ આપું, નોટ જસ્ટ ફોર ગુજરાત, આપણે દુનિયામાં ક્યાંય બી વસ્યા છીએ, આપણે એક ડાયલોગ છે શું, જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં ત્યાં વસે ગુજરાત, યુ નો. સો ધેટ એન્ટરપ્રિન્યોર સ્પિરિટ આપણી છે, જેને કે આપણે પેલા મોટોલો બનાવી દીધા અમેરિકામાં. મને કાલે જ વેડ એનઆરઆઈ કોન્ફરન્સ, તેમાં ખબર પડી કે 30% ઓફ ગુજરાત, 30% ઓફ એનઆરઆઈઝ આર ગુજરાતીસ. સો દેટ્સ અ બિગ સમ એન્ડ ઇટ્સ અ ફેક્ચ્યુઅલ ફિગર. એટલે અને જ્યાં જ્યાં આપણે ગુજરાતી ગયા છે ત્યાં ત્યાં એ લોકોએ પોતાનું શું કહેવાય, આઈ મીન વર્ચસ્વ ઊભું કર્યું છે, બિઝનેસ ઊભું કર્યું છે. પેલા મેકડોનલ્ડમાં બર્ગરો નથી પીરસ્યા, લેટ્સ બી ક્લિયર. સો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે, સો ધેટ ઇઝ ધ એન્ટરપ્રિન્યોર સ્પિરિટ ઓફ ગુજરાત. આપણે આપણા ગુજરાતીઓને શું જોઈએ છે ખબર છે? આપણે ધંધાવાળા લોકો છીએ, બિઝનેસ જોઈએ છે આપણને એન્ડ વી વોન્ટ પીસ. બરોબર, આપણે કંઈ પેલા પેલા ચરી છક્કું કાઢીને, તલવાર કાઢીને દોડતા નથી એકબીજાની પાછળ. આપણે ધંધા, વી અન્ડરસ્ટેન્ડ બિઝનેસ એન્ડ વી નો કે અલ્ટિમેટલી જેમ સાહેબે કહ્યું કે ઇકોનોમિક ગ્રોથ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સો ધીસ ઇઝ વોટ ગુજરાત ડિલિવર્ડ. અને એ એક સારા પુસ્તકની અંદર લખાયું છે કે જો રાજસ્થાન ને પંજાબના કોઈ ચાર યંગ છોકરાઓ ભેગા થશે તો કદાચ મારી મમ્મી